હાલની 7 વિધાનસભા બેઠકો માટે કયા મહારથીઓ છે? જંગમાં આજે ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવાર વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી વિજયનો આશા વ્યક્ત કર્યો. જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ દાખલ કરવા તંત્રએ સૌ ઉમેદવારોને પર્યાપ્ત દિવસો અને સમય આપ્યા, પરંતુ જામનગર વાત કરીએ તો સૌને ફોર્મ દાખલ કરવાના છેલ્લા દિવસે જ ફોર્મ દાખલ કરવા છે અને સૌને એ માટે 12:39 વિજય મુહૂર્તનું જ મોં છે, જેના કારણે વિવિધ બેઠકો માટેના સરકારી ચૂંટણી કાર્યાલયોમાં આજે ફોર્મ દાખલ કરવાના છેલ્લા દિવસે ભારે ઘસારો જોવા મળ્યો અને ચૂંટણી સંબંધિત તંત્રો ભારે વર્કલોડ હેઠળ દબાઈ ગયા. આટલા દિવસો તેઓ પાસે કોઈ જ કામ ન હતું અથવા સાવ પાંખી કામગીરી હતી. આજે ત્રણેય મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત અન્ય નાની પાર્ટીઓના ઉમેદવારો તથા ઢગલાબંધ અપક્ષોએ સંબંધિત કચેરીઓમાં વાજતે ગાજતે પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા, જે પૈકી કેટલાક લોકોએ કોઈ ઉહાપોહ વિના શાંતિથી પોતાનું નામાંકન દાખલ કરાવી લીધું. આજે સોમવારે 70 કાલાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મુછડિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર જિજ્ઞેશ સોલંકી સહિતના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા. 77 જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કોંગ્રેસના ઉમેદવાર પક્ષના જિલ્લા અધ્યક્ષ જીવણ કુંભરવાડિયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ડોંગા સહિતના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર દાખલ કર્યા. આ બેઠક પર કોંગ્રેસ છોડનાર કાસમ ખફીએ પણ ઉમેદવારી નોંધાવી છે. 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્રસિંહ જાડેજાએ નામાંકન પત્રો દાખલ કર્યા. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અગાઉ નામાંકન પત્ર દાખલ કરી ચૂક્યા છે. 79 જામનગર દક્ષિણના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી, કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથરિયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિશાલ ત્યાગી તથા અન્ય ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભર્યા. 80 જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી ચીમન સાપરિયા, કોંગ્રેસના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરિયા તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હેમંત ખવાસ સહિતના સૌ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા. અરસલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મારા ધર્મપત્ની ઉપર એક વિશ્વાસ દેખાડ્યો છે અને જવાબદારી એને સોંપી છે. તો જેટલું બને એટલું જામનગરની જનતા માટે જેટલો વિકાસ થાય, જેટલું સારા કામો થાય એ કરવાની કોશિશ કરશે, કેમકે એની હંમેશા મારા વાઈફની માનસિકતા એવી રહી છે કે જેટલા નાના માણસોને મદદ થઈ શકે, જેટલા નાના માણસોના કામ થઈ શકે, જેટલા જરૂરિયાતમંદ લોકોના કામ થઈ શકે એ હંમેશા એની માનસિકતા, એની દ્રષ્ટિ અને એનું એક વિઝન છે કે જેટલું બને સુધી ત્યાં છેવાડાના માનવી સુધી પહોંચવું અને એનો જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવો. નહીં, એની એક કારકિર્દીની શરૂઆત છે અને ઘણું એને શીખવાનું છે, તો હું એવું ઈચ્છું છું કે આમાંથી ઘણું બધું શીખે. ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા મોટા મોટા નેતા છે, મોટા વડીલો છે, એમાંથી શીખે અને એના માટે હજી આ એક જેમ કે પહેલો મેચ છે, ડેબ્યુ કરે છે આ ફિલ્ડમાં અને હું એવી આશા રાખું છું કે હજી ઘણી ઉપર જાય અને પ્રગતિ કરે. રાજકારણમાં પ્રવેશ એવો વિચારનો હતો, પણ આમાં એવું કે આપણે એવું લાગતું હોય કે ઘણા એવા લોકો હોય કે જ્યાં માણસોને જરૂર છે, કે બધી જગ્યાએ બધા માણસો ન પહોંચી શકતા હોય, તો એક એવા વિચાર સાથે અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારણા છે કે હરેક માનવીને છેક સુધી પહોંચી એને પ્રશ્ન એનો શું છે એ જાણવો અને જેટલું બને એટલું એ પ્રશ્નનો હલ ઉકેલાવો, એ માનસિકતા સાથે ભારતીય જનતા પાર્ટી છે. તો એવી જ રીતે મારા વાઈફ છે, એમની પણ એવી જ માનસિકતા છે કે હરેક માણસોની મદદ કરવી, જે માણસોનો પ્રોબ્લેમ હોય એ માણસોનો પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરે અને જેટલું બને એટલું સારા કામ કરવા, કે કાંઈ આમાં મતભેદભાવ રાખ્યા વગર જેટલું બને એટલું પાર્ટીનું નામનો વિકાસ કરવો અને આપણા પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી સાહેબ છે એ જે પંથે ચાલી રહ્યા છે, આપણા વિદેશમાં દેશમાં બધી જગ્યાએ એમની પ્રગતિનો પંથ ચાલી રહ્યો છે, તો એ પંથ ઉપર જોડાઈને સમાજ સેવા અને લોકસેવા કરશો? સામાન્ય માણસોને એ સામાન્ય માણસ જ છે, હું સેલિબ્રિટી છું, એ કાર્યકર્તા એ સામાન્ય માણસ જ છે, તો અને એ અહીંયા જ રહે છે જામનગર. હમણાં એ આટલા વિકા ગામડામાં તમને ખબર જ હશે, 200 ગામડા એ પોતે જઈને લોકોને મળે છે. એ એવું ઈચ્છે છે કે હું નાના માણસો પાસે જાઉં કે એનો હજી મારી પાસે આવવાનો ટાઈમ પૈસા ખર્ચો અમુક માણસો ન દઈ શકે, પણ એ ભાવના સાથે એ વિચારધારણા સાથે એ પોતે ગામડે ગામડે જઈને લોકોને મદદ કરવા